Very good morning to all our parents and students. We welcome you to the new academic year 2021-22. Last year we fought well against the pandemic and didn't let it affect our daily lives. Let's make sure we do the same or even better this year. તમને જાણીને ખુશી થશે કે આપણે ગત વર્ષની એક્ઝામનું અટેન્ડન્સ 100% હતું. આખા સ્કૂલમાં ખાલી 3 છોકરાઓએ પરીક્ષા નથી આપી, તે પણ એમના પેરેન્ટ્સના જીતના હિસાબે. આ 3 સિવાય ધોરણ 1-8 ના દરેક બાળકે પરીક્ષા આપેલ છે. આ આપણા સ્કૂલ માટે ખરેખર ગર્વની વાત છે. ગયા શૈક્ષણિક વર્ષ દરમિયાન આપણે દર સન્ડેના એક્ટિવિટી તથા કોમ્પિટિશન રાખેલી હતી, જેમાં આપણા સ્ટુડન્ટ્સે બહુ જ એક્ટિવલી પાર્ટ લીધો હતો. તેમને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રાઇઝિસ પણ આપણે આપેલ હતી. આ વર્ષે પણ આપણે નવી એક્ટિવિટીઝ તથા ઇનોવેટિવ પ્રોગ્રામ રાખીશું, જેથી કરીને આપણા બાળકો ભણવા સાથે બહુ જ બધી મસ્તી અને તોફાન પણ કરી શકે. આપણે એક વર્ષથી આપણી સ્કૂલની એપ વાપરીએ છીએ, હવે એની પૂરી જાણ બાળકો તથા વાલીઓને પણ હશે. એપ વાપરતા યા ભણવા બાબતમાં ક્યાં પણ તમે અટકો છો તો બેઝિઝક સ્કૂલમાં ફોન કરી દેવો. ભણવામાં કંઈ પણ તકલીફ પડે કે સ્કૂલના છોકરાઓ કશે પણ અટકે તો પણ સ્કૂલનો સંપર્ક કરી દેવો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ન્યુ એકેડેમિક યર. સ્ટડી વેલ, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે ગયું વર્ષ ખૂબ જ સરસ રીતે પસાર કર્યું. શિક્ષકોની મહેનતથી, તમારી મહેનતથી, બાળકોની મહેનતથી આપણે ખૂબ જ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. હવે જ્યારે જ્યારે હું તમારા સંપર્કમાં આવતી હતી ત્યારે મને જાણવા મળ્યું કે બાળકો માત્ર પીડીએફમાંથી ઉતારા મારે છે, અને ઘણા બધા વાલીઓ પાસેથી એવું બી સાંભળવા મળ્યું કે અમે લોકો વિડીયો જોઈએ છે અને બાળકોને શીખવાડીએ છે. બધાએ ખૂબ જ પૂરતી મહેનત કરી છે અને આપણે ઘણું સારું પણ મારી વિનંતી ખાલી એટલી જ છે કે અમે જે પણ અહીંયાથી લિંક મોકલીએ છીએ, જે પણ અમે વિડીયો મોકલીએ છીએ, તે બાળકોને સાંભળવા માટે આપો. કારણ કે જ્યાં સુધી બાળકોનું શ્રવણ કૌશલ્ય સારું નહીં થાય ત્યાં સુધી તે લોકો ભાષા ઉપર પ્રભુત્વ નહીં મેળવી શકે. તમારી ઘણી બધી વાર એવી આવેલી છે કમ્પ્લેન્સ કે બાળકને ઇંગ્લિશ બોલતા ફાવતું નથી, એને જે બોલવું જોઈએ એ બોલી શકતો નથી. તેનું પાછળનું કારણ આ જ છે, બાળક જેટલું સાંભળશે તેટલો એનો શબ્દ ભંડોળ વધશે, અને જેટલો એનો શબ્દ ભંડોળ વધશે તે એને ભવિષ્યમાં વાપરતા શીખશે. એ વાપરશે ક્યાં? બોલીને બી વાપરશે, તે પોતે જ્યારે લખતો હશે ત્યારે પણ એમાં એ શબ્દ ભંડોળ વાપરી શકશે. તો મારી ઈચ્છા એવી છે કે આ વખતથી તમને અમે જે પણ લિંક મોકલીએ, એ લોકોને પાઠ જે પણ મોકલીએ છીએ એ પાઠ એ લોકો વારંવાર સાંભળે, એક એક શબ્દ એ લોકો રિપીટ કરશે તો એ લોકો એના માઇન્ડમાં એ લોકો વસ્તુ રજીસ્ટર કરશે, અને ધીરે ધીરે એમનો જે લેંગ્વેજ છે એના પર, લેંગ્વેજમાં જે એ લોકોની લિસનિંગ સ્કિલ છે, રીડિંગ સ્કિલ છે, એ વધશે. સો એટલું ખરું કે તમે એ તરફ રાખો, અને પ્લસ એ લોકો દરરોજના 2 પેરેગ્રાફ એટલીસ્ટ વાંચે તે રીતના પ્રયત્ન કરો. વધુમાં મારે જણાવવાનું કે ગયા વર્ષે જે વાલી સમિતિની મિટિંગ્સ થઈ હતી તેમાં પહેલા તો સૌથી પહેલા આપણે વોટ્સએપના માધ્યમથી ભણાવવાનું નક્કી કર્યું, ત્યારબાદ એપના માધ્યમથી ભણાવવાનું નક્કી કર્યું. એ મુજબ જ પાછળની જે બધી મિટિંગ્સ થઈ એની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે વર્ચ્યુઅલ ક્લાસ પણ ચાલુ કરવામાં આવી. તો ધોરણ 6-8માં તો આપણે ઓલરેડી ગયા વર્ષે ભણાવતા જ હતા, તો આ વર્ષે આપણી ઈચ્છા એવી છે કે ધોરણ 3-5માં પણ આપણે વર્ચ્યુઅલ ક્લાસ શરૂ કરીએ, જેથી દરરોજના દરરોજ ટીચરના એ લોકો સંપર્કમાં આવશે, એ લોકોની ક્વેરીઝ હશે, સોલ્વ થશે, તો એ લોકોને પણ થોડી ભણવામાં મજા આવશે. સો આ વર્ષે પણ જેટલો ટાઈમ આવી રીતે ભણવાનો છે તો બને ત્યાં સુધી આપણે એ લોકોના જે પણ ભાષા યા તો ગણિત કે કોઈ પણ વસ્તુ છે એને સુધારવા માટે થઈ અને જે પણ પ્રયત્નો કરવાના હશે તે મળી આભાર.